કચ્છના રમણીય માંડવી દરિયા કિનારે સીએમ વિજય રૂપાણીના હસ્તે બીચ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો છે. માંડવી બીચ પર ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે, ઉપરાંત વિવિધ આકર્ષણો પ્રવાસીઓનું મન મોહિત કરે છે. ઘોરડો વ્હાઇટ રણમાં ટેન્ટ સિટીને આકર્ષણ જમાવ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ટેન્ટ સિટી ઊભી કરાઈ છે, ત્યારે હવે કચ્છના માંડવી બીચ પર બે માસના બીચ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો છે, જેમાં ઊભી કરાયેલી ટેન્ટ સિટી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ભાઈઓ અને બહેનો, કચરો બારે માસ, દરેક વખતે દરેક સમયે કચ્છનો રંગ કંઈક અલગ જ હોય છે, અને કચ્છ ભૂકંપ પછી સોનેરી કલાએ ખીલ્યું છે. આજે માંડવીમાં સફેદ રણની સાથે સફેદ રેતી, વ્હાઇટ સેન્ડ બીચ આજે એમનું ઉદઘાટન થયું છે. કચ્છથી ગુજરાતનું ટુરિઝમ વધે, કચ્છમાં રણોત્સવની સાથે માંડવીમાં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, અને હવેથી સફેદ રણની ટેન્ટ સિટી વ્હાઇટ ડેઝર્ટમાં અને અહીંયા વ્હાઇટ સેન્ડમાં માંડવીમાં પણ આ ટેન્ટ સિટી રહેશે. માંડવી રજાના દિવસોમાં ખૂબ લોકો દરિયા કિનારે બીચ ઉપર ફરવા આવે છે, અહીંનું પણ પ્રવાસન વિકસે, લોકો અહીંયા બીચ ઉપર રહે એ માટે ટુરિઝમ વિભાગે જે આ વ્યવસ્થા કરી છે, મારું માનવું છે કે કચ્છના ટુરિઝમમાં ખૂબ વધારો થશે, અને કચ્છમાં જે રીતે કેન્દ્રની સરકારે, આપણે બધાને ખબર છે કે ત્યાં આગળ ધોળાવીરા ખાતે વધારે ફંડિંગ કરીને આપણી વિરાસત સ્થાપત્ય એને પણ ઉજાગર થશે, ત્યાં પણ હજારો ટુરિસ્ટો આવશે, તો કચ્છની આખી સર્કિટ ધોળાવીરા, ગોરડો, સફેદ રણ, માંડવી, ભુજ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર, માતાના મઢ, આ બધા વિકસિત થાય અને ખૂબ લોકો કચ્છમાં આવે અને કચ્છનો વિકાસ પણ એના મારફત થાય તે સરકારની ઈચ્છા છે. ખૂબ સુંદર આયોજન ગુજરાત સરકારે કર્યું છે. માનનીય વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે આ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે, તો આના કારણોથી પ્રવાસનમાં ખૂબ ફાયદો થશે. જે પ્રકારે રણોત્સવની અંદર માનનીય નરેન્દ્રભાઈએ પ્રારંભ જે તે વખતે કરાવ્યો હતો એ જ સિલસિલો ચાલુ રાખીને આ રણોત્સવની સાથે બીચ ફેસ્ટિવલને જોડીને લોકો જે રણમાં આવે છે એ દરિયા કિનારે પણ ફરવા આવે. જેમ રણમાં ખૂબ લોકો આવે છે એમ દરિયા કિનારે પણ લોકો ખૂબ આવે અને રોકાય. જો રોકાશે તો માંડવીની અંદર આમદની વધશે, તો એને રહેવા માટે દરિયા કિનારા ઉપર જ વ્યવસ્થા ઉપલબ્ધ થાય, દરિયા કિનારા ઉપર ટેન્ટમાં રહે, દરિયા કિનારાની રેતી અને દરિયા કિનારાના મોજા અને દરિયા કિનારાની મસ્તીને માણે, તો ત્યાં સ્થાનિકે પ્રવાસનથી રોજગારી મળશે. નાના નાના ઘોડા, ઊંટ, ચણા વેચવાવાળા, બોટ ચલાવવાવાળા, રાઇડિંગ ચલાવવાવાળા, હોટલવાળા, ખાણીપીણીવાળા, તમામ લોકોને નાનાથી મોટા સુધી બધાને રોજગારીનું સાધન ઉપલબ્ધ કરાવે એવો આ કાર્યક્રમ છે.